કૃષ્ણ. જય સ્વામિનારાયણ. દેવ જય શ્રી કૃષ્ણ. બેટા ચલો, આજે શુક્રવાર છે, સવાર પડી ગઈ છે. ફટાફટ અમારો જો બ્રેકફાસ્ટ લંચ બધું રેડી થાય છે, કારણ કે મને સલૂન ઉપર જવાનું હોય એટલે અત્યારમાં બ્રેકફાસ્ટ માટે ભાખરી બને છે અને દેવમના લંચ માટે બનાવું છું ગોલગપ્પા કે અપમ, કારણ કે બે દિવસથી દેવને થેપલા બનાવી આપતી હતી તો આજે મને થોડુંક ડિફરન્ટ થઈ જાય એના એટલે. તો સવારનો ચા નાસ્તો કરી મારે બપોરનું લંચ બનાવીને ફટાફટ નીકળવાનું છે. મારી પાસે હાફ એન અવર જ છે એટલે બહુ જલ્દી કરવું પડશે દેવમ મને. અને તું ક્યાં ભાગ્યો? તારે લંચ નથી કરવાનું, બ્રેકફાસ્ટ નથી કરવાનું બેટા? ચાલો હું ફટાફટ ભાખરી બનાવી લઉં, બ્રેકફાસ્ટ કરી અને પછી મળીએ. પાછા એમનું લંચ રેડી છે. આજે એને કેચઅપ લઈ જવો છે આની જોડે, તો કેચઅપ મજા લે કેચઅપ. હા, અને હવે કંઈક સ્વીટ મૂકી આપીશ. મારી જો ભાખરી સરસ રેડી થઈ ગઈ છે અને અહીંયા આજે બીજા અપમ બને છે. દેવમ એ રેડી થઈ ગયો છે. જો આ દેવમ, ઈશુ અને પ્રિશા બધા જાય છે સ્કૂલે. ઈશુનો આજે ફર્સ્ટ ડે છે સ્કૂલમાં. બેસ્ટ ઓફ લક બેટા. બાય. કે ક્યુટ લાગે છે ને ત્યાં, જોતો ગટુડી. બાય બાય. ચાલ, મારા ચણિયા જોડી આજે જવાનું છે મારે ઇવનિંગમાં ગરબામાં. જે રીતે તમે આવતીકાલે મારો વિડીયો જોશો તો હું ગરબા રમીને આવી જ ગઈ હશો, તો હું એના માટે બધું લઈને આવી છું ઘરેથી. અહીંયાથી ડાયરેક્ટ જવાનું છે એટલે સવારમાં બધું ક્લિક લેવાનો ટાઈમ મળ્યો નહોતો, કારણ કે હું વધારે રશ થઈ ગયું ને એટલે. બસ, મેં મારી ફાઇનલી જે ચણિયા જોડી ડિસાઇડ કરી છે એ હું પછી પહેરીશ ને એટલે પાછું વિડીયો લઈશ ત્યારે બતાવીશ. સેટને બધું અહીંયા જ લઈને આવી છું આખું, એટલે હું વિચારું છું અત્યારે કેવા કલરના નેઇલ્સ કરવું. મારા નોર્મલ નેઇલ પોલિશ જ કરવી છે, મને જેલ કલર નથી કરવા છે. કારણ કે પછી ક્યારેક મને નીકાળવો હોય ને, અને મને ખબર નથી કે આ ગરબામાં જવાનું નક્કી નહોતું ને, તમે નેઇલ્સ મારા હમણાં જ કટ કરી નાખ્યા છે. મને લોંગ નેઇલ્સનો શોખ બહુ છે પણ પછી બહુ વધારે લોંગ થઈ ગયા હતા ને, તો મેં કીધું હમણાં ક્યાંય જવાનું નથી. મારા ફ્રેન્ડના ઘરે કથા છે, મારી ફ્રેન્ડ છે એના ત્યાં, તો મેં ત્યાં સુધીમાં લોંગ થઈ જશે ત્યારે મેં કલર કરીશ પાછો ફરી વારે. અને નોર્મલ નેઇલ પોલીશ હોય તો ફટાફટ નીકાળી શકાય ને એટલે મેં નોર્મલ જ કરું આ વખતે. તો કલર પિંક કરું કે બ્લુ કરું, આઈ થિંક મને લાગે છે પિંક જ કરું. તો વિચારું છું કે શું કરું હવે. મારો ક્લાસિક કલર એક છે, રેડ છે, કે કંઈ પણ વસ્તુમાં ચાલે એમ. અને અહીંયા બધા રેડ વધારે કરાવતા હોય, બ્રાઇટ રેડ સમરમાં કરાવે, ડાર્ક રેડ વિન્ટરમાં હોય. પણ કંઈ એવા કપડાં તમે પહેર્યા હોય ગમે તે કંઈ પાર્ટીમાં જતા હોય તો એના માટે થઈને તમે કેવા નેલ્સ કરો છો, કેવી નેલ પોલિશ મીન્સ કેવા કલરની મને જરૂરથી કહેજો. હું નોર્મલી એવું કરું, મારો બ્લુ અને પિંક છે ચણિયા જોડે, તો બેમાંથી એક કલર ડિસાઇડ કરું છું. બ્લુ કરીશ, મને લાગે બ્લુ વધારે થઈ જશે એટલે પિંક કરું છું કે પિંક કરું એવું. લેટ સી હવે કયો કરું છું, નેલ પોલિશ કરીને પછી તમને બતાવું. આજે જો ફ્રાઈડે છે પણ ફ્રાઈડે જેવું લાગતું નથી, બિઝી નથી, સલૂનેય બિઝી નથી, બારે એટલું બધું બિઝી છે નહીં. હવે બધા બેક ટુ સ્કૂલ થઈ ગયા ને એટલે છોકરા એટલે પેરેન્ટ્સે બધા બિઝી થઈ ગયા ને ઘરે જોબમાં, એટલે હોપફુલી વરસાદ ના આવે તો સારું ઇવનિંગમાં. કારણ કે ચણિયા ચોળી પહેરીને આજે મને જવાનું બસમાં અને ટ્રેન લઈને, તો હું થોડું થિંક કરું છું કેમની જઈશ. કારણ કે ચણિયા ચોળી પહેરીને ખબર ને અહીંયા તો કોઈનું એવા પહેરેલા ના હોય આપણા ટ્રેડિશનલ ડ્રેસ. ઓબ્વિયસલી ત્યાં જઈશું એટલે બધા હશે પણ ટ્રેનમાં એટલી બધી પબ્લિક નહીં હોય, થોડુંક અલગ લાગે આપણને પહેરીને જઈએ ને. તો બસ અને ટ્રેન બે વસ્તુ મને ચેન્જ કરવાની છે, એટલે વરસાદ નહીં હોય તો વાંધો નહીં આવે, નહીતર પછી થોડું ટ્રબલ પડશે મારે. મારી ચણિયા ચોળી બ્લુ અને પિંક છે ને, તમે પિંક નેલ્સ ડિસાઇડ કર્યા છે, કરી દીધા છે. આ કલરના ચણિયા ચોળી છે. હવે ખબર નથી હું આ પહેરું કે પછી ખાલી હું ઇયરિંગ્સ પહેરું આ બેમાંથી, હું શ્યોર નથી. અને આ હું હાથમાં પહેરવાની છું. ચાલો હવે ફટાફટ થઈ જાઉં રેડી, કારણ કે મને અહીંયાથી નીકળવાનું છે અને 45 મિનિટ્સ એવું પહોંચતા થશે મને. તો જોઈએ હું, મને કોઈ બસમાં કોઈ હોય તો સારું મારા જેવું, નહીં હું એકલી જશો ચણિયા ચોળી પહેરીને જવાવાળી આદિત્ય ગઢવીના ગરબા માટે. તો ચાલો ફટાફટ થઈ જાઉં રેડી. જો હું આઉટફિટમાં રેડી થઈ ગઈ છું અને ક્વિન્સબરી સ્ટેશનથી પછી હું લઈશ જ્યુબલી લાઈન અને વેમ્બલી પાર્ક. ચાલો હવે મળીએ ગરબામાં. સ્ટેશન પહોંચી ગઈ છું, એકલી છું ચણિયા ચોળીવાળી. મને એમાં તો કોઈ મળશે મને સ્ટેશન પણ કોઈ મળી નથી. મારી ટ્રેન છે 4 મિનિટ પછી, જો અહીંયા સામેથી ટ્રેન આવી ગઈ છે પણ મારી હજી ટ્રેનની વાર છે. તો વેમ્બલી સ્ટેડિયમ અહીંયા પહોંચી ગઈ છું અને હવે અહીંયાથી વોક કરીને જવાનું છે. તો હમણાં પહોંચી જઈશ, બહુ ટાઈમ નહીં લાગે. હવે ભાભીને ચા હું ક્યારના વેઇટ કરે છે પણ મને બસમાં અને ટ્રેનમાં થોડો વધારે ટાઈમ લાગી ગયો. ટ્રાફિક હોય ને અત્યારે એટલે ઓફિસમાં છૂટવાના ટાઈમે. મેં જો
જો બડામાં પછી સેટ નથી પહેર્યો, કારણ કે લોંગ ઇયરિંગ્સ પહેરી અને મને આ વધારે ગમ્યું, એટલે સેટ તો હવે પછી હમણાં નવરાત્રિમાં પહેરીશ જ. અહીંયા છે બધા છે આ સાઈડ, એટલે અહીંયા જ છે, નજીક જ છે, બહુ વોકિંગ ડિસ્ટન્સ એટલું બધું છે કે નહીં, હમણાં પહોંચી જઈશું અમે. આદિત્ય ગઢવીના ગરબા માટે હું કેટલા ટાઈમથી પેલું હતું, શું કહેવાય કે મને જવું છે, એવું મારું ડ્રીમ હતું કે એક વખત મને જવું છે એવું. કારણ કે લાસ્ટ યર ભૂમિ ઇન્ડિયા ગઈ ને ત્યારે ગઈ હતી ને, ત્યારથી કીધું કે બહુ સરસ હતા. અમદાવાદમાં ગઈ હતી, તમે કીધું મને આ વખતે અહીંયા આવે ને ત્યારે જવું છે. છેક સુધી ડિસાઇડ નહોતું થયું, પણ એન ટાઈમે નસીબમાં હતું તો થઈ ગયું. તો હવે જો પહોંચવા જ આવી છું અને ત્યાં ધૂમ મચાવી આજે જોઈએ કે કઈ રીતનું સ્પેસ મળે છે. અને ઘણી વખત અહીંયા અમારે ગરબા હોય, સરસ કરે એ લોકો, પણ સ્પેસ ના હોય તમે રમી નથી શકતા. લેટ્સ સી આજે અહીંયા જો ક્રાઉડ કેટલું બધું છે, બધા બહાર ઊભા છે. આઈ થિંક હજી એન્ટ્રી થઈ નથી લાગતી. હવે મારે આમાં ભાભીને ચારમીન શોધવાના છે. મને હવે જો આ લોકો ફાઇનલી મળી ગયા છે. ચારમું મને ક્યારની ફોન કરતી હતી કે આંટી તમે ક્યાં પહોંચ્યા, ચારમું મળી ગયું ભાભી કે નહીં ચારમું. અમે લોકો બહુ એક્સાઇટેડ છીએ આજે આદિત્ય ગઢવીના ગરબામાં ધૂમ મચાવવા માટે. જો તો અમારી ટિકિટ છે આજની આ રાસ રમઝટ 24 ફ્રાઈડે 6 સપ્ટેમ્બર. ફાઈનલી અમારો નંબર હવે ક્યુમાં આવી ગયો છે, તો અમે હવે અંદર એન્ટ્રી લઈએ છીએ. અમે લોકો અંદર સુધી આવી ગયા, હજી સુધી અમે ટિકિટ બતાવી નથી, એટલે મેં કીધું એવું તો નથી ને કે ટિકિટ બતાવ્યા વગર જ અંદર જતું રહેવાનું છે એમ. પણ હવે મેઇન એન્ટ્રન્સમાંથી ટિકિટ એ લોકો ચેક કરશે અને અંદર જઈશું. અહીંયા છે ને પ્રોપર આ લોકો બધું ચેક કરે છે, અમે કાંઈ લીધા વગર જ હું આવી છું. ખાલી મારી પાસે આ પાસ જ છે, બીજું કાંઈ જ નથી, એટલે વેરી ગુડ કે કાંઈ લોકોને ચેક નહીં કરવું પડે, એ લોકોનો ટાઈમ બચી જશે. જો અહીંયા અમે એન્ટ્રી કરીએ ને તો અમે આ લોકો બેલ્ટ પહેરાવશે. મને આ કલર નો ગીફ્ટ મળ્યો છે, બધાને સેમ જ છે. ઓકે, થેન્ક યુ. સ્ટેન્ડિંગ અહીંયા. ઓકે, આ હોલમાં અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ, હું ક્યારે આવી નથી. અહીંયા જો વાવ, સરસ હોલ છે, મજા આવશે. સોરી 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 ગાઈઝ, સોરી ફોર ધ ટેકનિકલ ઇશ્યુઝ. માતાજીની આરતી કરશે અને પછી ગરબા સ્ટાર્ટ થશે. જેમના સોંગ્સ ખલાસી, ગુજરાત ટાઇટન્સ નું આલ્બમ સોંગ રંગલો મારો, ડાયમંડ ની ખાલી ઇન્ડિયામાં નહીં, ખાલી યુકે માં નહીં, ઓસ્ટ્રેલિયામાં નહીં, ન્યુઝીલેન્ડમાં નહીં, સ્વિટ્ઝરલેન્ડમાં નહીં, પાકિસ્તાનમાં પણ સંભળાવાય છે. એમનું ઇન્સ્ટાગ્રામ ઉપર બધા ફોલો કરો છો ને આદિત્યભાઈને, એમણે હમણાં થોડા દિવસ પહેલા સ્ટોરી મૂકી હતી કે એમના લિસનર્સ પાકિસ્તાનમાં પણ છે, એટલે આપણા માટે આનથી મોટી ગર્વની વાત શું હોઈ શકે. અને આજે આપણે જે હિસ્ટ્રી ક્રિએટ કરી છે, થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ગાઈઝ, બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર ઓલ ઓફ યુ. થોડા આગળ આવી જાઓ, જલ્દી 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 જલ્દી
નથી સંભળાતો, થોડી એનર્જી જોર થી. ઓકે, મારી સાથે કાઉન્ટડાઉન કરવાનું છે તમારે, તો જ અદિત્યભાઈ સ્ટેજ ઉપર આવશે, નહીં તો ના બની જાય, હું નહીં આવું. ઓકે, 10
દ્રશ્ય તમે બધાએ ઊભું કર્યું છે, તમારા માટે તાલી પાડો એક વખત. ભાઈ ભાઈ મોજ 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 આવી ગઈ છે. આજે મને યુકેમાં હું આવ્યો છું તમને બધાને ગરબાની મોજ કરાવવા માટે થઈ. પણ આ જગ્યા અને આ મંચ એવું છે કે હું તો તમને કહું છું કે જલ્દી જ તે વહેલી તકે મારો કોન્સર્ટ લઈને અહીંયા આવું છે. અને એ વખતે ફરી એક વખત આપણે બધા રેકોર્ડ તોડી નાખવાના છે. તો તમને બધાને ખ્યાલ હશે કે છેલ્લા એક વર્ષમાં એક ગીત, એક ગુજરાતી ગીત પણ હજી વાક્ય પૂરું તો થવા દો. પહેલા જ તે કયા ગીતની વાત કરું છું, કયા ગીતની વાત કરું છું, શું ગોતી લો. જી હા, આખું વિશ્વ એક શબ્દ બોલી રહ્યું છે, ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો. સાહેબ ગયા વર્ષે વર્લ્ડના જે મ્યુઝિક ચાર્ટ્સ હોય એમાં ટોપ 10 માં એક ગુજરાતી ગીત હતું. અને આ શક્ય બને માત્ર ને માત્ર માતાજીની કૃપાથી અને તમારા બધાના પ્રેમથી. તો ગોતીલો ની બેકડી સંભળાવી દો. Thank you.
જય હો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ લંડન વાસીઓ, જલ્દી જ મળીશું ફરી એક વખત. આજે આદિત્ય ગઢવીના ગરબામાં ઓલ ક્રેડિટમાં ચાલુ જાય છે, એના લીધે થઈને જ હું અહીંયા આવી છું. એને નક્કી કર્યું નહીં તેને તમે ના આવી શકી, અને ખરેખર એટલી બધી મજા આવી કે ક્યારેય આટલી મજા નથી આવી. એટલી અમે લોકોએ મજા છેક સુધી ગરબા રમ્યા, અને સ્પેસ પણ ઘણી હતી તો બહુ જ મજા આવી ગઈ. જો હજી પણ ઓડિયન્સ જો બધું હજી લોકોને રમવું છે, 11 વાગી ગયા છે અત્યારના, એટલે અમારા લોકોને તો હવે નીકળવું જ પડશે, નહીં તો પછી અમે ટ્રેન નહીં મળે ને તો હેરાન થઈશું રસ્તામાં. એટલે અને આ અમારા વ્યુઅર્સ છે. થેન્ક યુ બિગ ફેન યાશિકા, રાઈટ? મારા જેથી મેવી છે એના યાશિકા ગરબામાં મળી છે, ડેફિનેટલી મળીશું. જો અમારા ગરબા ફિનિશ થઈ ગયા, આમ પબ્લિક જો બધી હવે ઘર તરફ જવાના રવાના થઈ રહી છે, અને અમે લોકો વેમલી પાર્ક સ્ટેશનથી જવાના છીએ નોર્થવુડ સુધી. હું ગરબા રમીને આવી ગઈ છું, રાતના 12:15 થઈ ગયા છે, અને મારો દીકરો હજી મારી વેઇટ કરે છે. બેટા કે તું મૂવી જોતો હતો એટલે તું જાગે છે, એમ કે તું મમ્માની વેઇટ કરતો હતો મૂવી. પણ એમ બહુ મજા આવી હો અમને આજે. અમને મજા આવી, તમને તો મૂવી જોવાની મજા આવી ને. ત્રણ મૂવી જોઈ નાખ્યા. આટલા બધા જોયા તમે? ત્રણ મૂવી જોયા. જો ગરબા રમીને આવી ગઈ છું, અને હવે સુવા ચેન્જ કરી કપડાં, અને આ લોકો મારી માટે પરેંગે છે ને, આજે બર્ગર રેડી રાખ્યું છે ને. પરેંગ કે નહીં બનાવ્યું? થેન્ક યુ. કોણે બનાવ્યું? તમે? તો હું બર્ગર ખાઈને હવે સુઈ જવાનો પ્રોગ્રામ છે, કારણ કે 12:15 જેવું થઈ જ જશે, ફ્રેશ થઈ જઈશું ને ત્યાં. બસ હવે આ વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરું છું. આજે અમને એટલી બધી મજા આવી ગરબાની, ખરેખર બહુ મજા આવી. ફર્સ્ટ ટાઈમ આટલી બધી મને મજા આવી પ્રી નવરાત્રીમાં. દર વખતે અતુલ પુરોહિતજી હતા ને, એ તો હા એમાં ગમ્યું હતું, પણ આમાં સાચી ને બહુ મજા આવી. બહુ, અને પબ્લિક એટલી બધી હતી, અને બેસવાનું ને બધું એટલું સર, તમે લોકો આયા તમને મજા આવે. પર ઉપર આખું હતું, બધાને બેસવાનું હતું, ને નીચે અમારા લોકોને ગરબા રમવાના હતા, તો બહુ મજા આવી. આ વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરું છું હવે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.